गुजरात माध्यमिक અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। આ વર્ષે 73.27% પરિણામ આવ્યું છે। ગયા વર્ષ કરતાં 13.64% ઓછું છે। ગયા વર્ષે 86.91% રિઝલ્ટ હતું। સુરતનો 80.78% પરિણામ સાથે ગુજરાતમાં ડંકો વાગ્યો છે। ગુજરાતમાં સૌથી વધુ સુરતના A1માં 603 અને A2માં 4502 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે। गुजरात माध्यमिक तेमज उच्चतर माध्यमिक स्कूल बोर्ड नी मार्च महीना में लेवामां आवेली वर्ष 2023 नी धोरण 12 सामान्य प्रवाह नी परीक्षा ना परिणामों आजे जाहेर थया हता। राज्यना 4.5 लाख करता वधु विद्यार्थीए परीक्षा आपी होय बोर्ड वेबसाइट साथे व्हाट्सएप एप द्वारा परिणामों विद्यार्थीओने मोकलवानी सुविधा पूरी पड़ाई हती। त्यारे शहेरनी SVS मॉडर्न संकुलनुं ओवरओल 95.37% जेटलुं परिणाम रहेवा पाम्युं हतुं। શાળાના આચાર્ય રાજેન્દ્ર પટેલ દ્વારા શાળાના A1 ગ્રેડમાં સ્થાન મેળવેલા વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરવાની સાથે બુકે આપી શુભેચ્છાઓ પાઠવી હતી અને શ્રેષ્ઠ પરિણામ આવવા બદલ શાળા શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો, જેમણે વિદ્યાર્થીઓને ડિસેમ્બર મહિનામાં સંપૂર્ણ સિલેબસ પૂર્ણ કરાવ્યા બાદ જાન્યુઆરી મહિનામાં ફરીથી રાઉન્ડ અપ કરાતા આ પરિણામ મેળવી શક્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો। હું કોલેડિયા ધ્રુવી દીપકભાઈ અહીંયા આ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરું। શું પરિણામ આવ્યું છે? મારું પરિણામ 94.28% 99.97 PR। અચ્છા, ધાર્યું હતું એવું પરિણામ મેળવી શક્યા? હા। શું બનવા માંગો છો? CA। સફળતાનો શ્રેય કોને આપશો? મારા શિક્ષકો અને વાલીજી। આખા દિવસ દરમિયાન કેટલા કલાકનું વાંચન રહેતું હતું જેના કારણે આ પરિણામ મેળવી શક્યા? 4 થી 5 કલાક। ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામો શાળાની હોનહાર વિદ્યાર્થિનીની ધ્રુવીએ 94.28% સાથે A1 ગ્રેડમાં સ્થાન મેળવ્યું હતું, જેને 99.97% સાથે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે પરિણામ મેળવ્યું હતું, જેનો શ્રેય શાળાના શિક્ષકોને આપ્યો હતો। શાળાનું પરિણામ ખૂબ સરસ જ આવ્યું। અમારી શાળામાં ધોરણ 12ની અંદર 12 કોમર્સની અંદર A1 ગ્રેડમાં 4 વિદ્યાર્થીઓ અને A2માં 9 વિદ્યાર્થીઓ 90 થી PR ઉપર ઘણા વિદ્યાર્થીઓ મેળવ્યા। આ પરિણામ પાછળ મારી શાળાના શિક્ષકો અને વાલીઓનો પણ ખૂબ જ સહકાર રહ્યો। બાળકોએ જોરદાર મહેનત કરી, ડિસેમ્બરથી અમે આ બાળકોને રાઉન્ડ ટેસ્ટ લીધા, એનું સફળતા અને એનું પરિણામ અમને આ શાળાને મળ્યું, એ બદલ હું મારા વાલી મિત્રો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું। જે પ્રમાણે શાળાનું જે પરિણામ આવ્યું છે, ઓલ ઓવર કેટલા ટકા છે? ઓલ ઓવર શાળાનું પરિણામ 95.37% આવ્યું છે। ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતનું પરિણામ 13 થી 14% ગત વર્ષ કરતાં ઓછું આવ્યું છે, ત્યારે તમારી શાળાએ આ ચઢળતું પરિણામ મેળવી શક્યા છો, તો કેવી રીતે આ બધું મેન્ટેન કરો છો? ભણાવવાની પદ્ધતિ કયા પ્રકારની છે? અમારી શાળાની ભણાવવાની પદ્ધતિ ખૂબ સરસ છે। શિક્ષકોએ ડિસેમ્બરની અંદર અભ્યાસક્રમ પૂરો કરી 1 જાન્યુઆરીથી રાઉન્ડ ટેસ્ટ લીધા, પ્રત્યેક બાળક ઉપર પૂરેપૂરું ધ્યાન આપ્યું અને વધુ ને વધુ બાળકોને પ્રેક્ટિસ અને શિક્ષકોએ ખૂબ મદદગાર થયા। SVS મોડર્ન શાળા સંચાલકો તેમજ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ માટે હંમેશા મુક્ત વાતાવરણ ઉપલબ્ધ કરવાના પ્રયાસો કરાયા છે, જેથી અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ કે વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવી શકાય, જે આજ રોજ જાહેર થયેલા પરિણામોમાં સ્પષ્ટપણે જોઈ શકાતું હતું। આ ખુશીના અવસરે વિદ્યાર્થીઓએ શાળાના આચાર્ય સાથે વિક્ટરી સાઇન સાથે ફોટો કેપ્ચર પણ કરાવ્યું હતું। કેતન પટેલ, HIN TV ન્યૂઝ, સુરત।